ડ્રોન વ્યૂ તો તમે જોઈ લીધો તો આ છે માધવ સ્કાય વ્યૂ યસ આ થ્રી બી એચ કે નો પ્રોજેક્ટ છે જ્યાં આગળનો જે રોડ તમે જોઈ રહ્યો છે સો મીટરનો રોડ છે લોકેશનની વાત કરાય એવી નથી અહીંયાથી રિવરફ્રન્ટ બનવાનું છે એરપોર્ટ નજીક છે રેલવે સ્ટેશન નજીક છે થિયેટર અને અહીંયાથી સામે તમે ડ્રોનમાં બી જોઈ લીધું છે કે પેટ્રોલ પંપની નજીક છે ટુ સાઈડ વ્યૂ ઓપન વ્યૂ તમને આ મળશે અને એની બાલ્કનીથી લઈને બધા રૂમ સાઇઝ પરફેક્ટ છે તો હવે આપણે વાત કરીએ સેમ્પલ હાઉસની સેમ્પલ હાઉસમાં એન્ટ્રી કરીએ એના પહેલાં હું થોડુંક પ્રોજેક્ટ વિશે માહિતી આપી દઉં તો પ્રોજેક્ટની માહિતી વાત કરીએ તો આ એ અને બી બ્લોકમાં ડિવાઇડેડ છે આ જે પ્રોજેક્ટ છે એના અંદર એક ફ્લોર પર ચાર યુનિટ આપવામાં આવેલા છે પ્રાઇવર્સી પરફેક્ટ રીતે મેન્ટેન કરવામાં આવી છે જે પ્રમાણે તમે લેઆઉટ જોશો અને વિઝિટ કરશો તો ખ્યાલ આવશે તો ફાઇનલી હવે આપણે વાત કરીએ સેમ્પલ હાઉસની તો સેમ્પલ હાઉસમાં એન્ટ્રી કરીએ સિવિલ વી લેટર જોડે તો સેમ્પલ હાઉસમાં એન્ટ્રી થતાં જ તમને અહીંયા વેસ્ટિબ્યુલ એરિયા મળશે જ્યાં તમે સરસ મજાના ભગવાનની મૂર્તિ યા કંઈક રાખી શકો છો જ્યાં તમારી ઘરની શોભા વધે પ્લસ સેમ તમે અહીંયા જોઈ શકો છો કે લિવિંગ પ્લસ ડાઇનિંગ પ્લસ કિચનનો કોન્સેપ્ટ છે આ પ્રોજેક્ટની ખાસ વાત એ કહું કે અહીંયા જે છે એનો એક વાત તો પહેલાં લોકેશનની કે આ એકદમ લોકેશન જોરદાર છે અહીંયાથી થોડુંક ખાલી જશો જશોને લઈ તમારો મેન હાઈવે આવી જશે બીજી વાત છે એની પ્રાઇવસી મેન્ટેન કરે છે પ્રોપર ચાર ચાર જ યુનિટ છે એક ફ્લોર પર અને એની બાલ્કની સુપર બાલ્કની બાલ્કનીની વાત તમને પછી કરું એના પહેલાં આપણે વાત કરીએ લિવિંગની તો લિવિંગ તમે જોઈ શકો છો એક પરફેક્ટ સાઇઝમાં એલ સી કોઈપણ રીતે તમે સોફા અરેન્જ કરી શકો છો સામે ટીવી કેબિનેટ આવી જશે જે મોટું પણ ટીવી તમારે કેબિનેટ અરેન્જ કરવું હોય કરી શકો છો એ તમે જોઈ શકો છો ફર્સ્ટ ક્લાસ સરસ મજાનું ડાઇનિંગ ટેબલ અરેન્જ કરેલું છે રાઉન્ડ શેપમાં યસ આવું તમે પણ અરેન્જ કરી શકો છો અને સામે આવી જશે કિચન હવે હું તમને વાત કરું બાલ્કનીની તો આ છે બાલ્કની યસ તમે જોઈ શકો છો કે આ બાલ્કની તમને આપવામાં આવેલી છે જનરલી બાલ્કની કેવી હોય તમે આવી રીતે તમને બાલ્કની આપવામાં આવેલી હોય કે જે એકદમ પ્રોપર રેક્ટેંગલ હોય હે ને અહીંયા બાલ્કની તમને આ ટાઈપની મળશે તમે જોઈ શકો છો કે આ ભાગમાં તમે માની લો કે હિંચકો લગાવો છો અને અહીંયા સરસ મજાની બે ચેર અને પોઈ લગાવો કેટલું સરસ મજાનું વ્યૂ આવશે આગળનો સો મીટરનો રોડ તો એ તો છે જ એલ ટાઈપનો કિચન એરિયા મળી જશે અહીંયા તમે સરસ મજાનું સ્ટોરેજ કરી શકો છો ઉપર અને નીચે સામે તમારું સ્ટોર રૂમ આવી જશે ફ્રીજ માટેની જગ્યા આવી જશે પ્લસ ઓવન માટેનું અહીંયા આવી જશે સરસ મજાનું અહીંયા તમે જોઈ શકો છો કે વિન્ડો આપેલી છે અને ફર્સ્ટ ક્લાસ કિચન અરેન્જ કરેલું છે આ જે કોન્સેપ્ટ છે ઓપન કોન્સેપ્ટ છે કે લિવિંગ કિચન અને ડાઇનિંગ પ્લસ બાલ્કની આઈ લવ બાલ્કની માધવ સ્કાયવીની બાલ્કની મને બહુ જ ગમી છે હવે આપણે વાત કરીએ બીજા બેડરૂમ્સની તો આ જે પેસેજ તમે જોઈ રહ્યા છો ફર્સ્ટ ક્લાસ પેસેજ છે ને સૌથી વધારે ગમ્યું હતું મને આ યસ તો આ છે જનરલ ટોયલેટ હવે આપણે વાત કરીએ માસ્ટર બેડરૂમની તો મિત્રો આ છે માસ્ટર બેડરૂમ તમે જોઈ રહ્યા છો કે અહીંયા સરસ મજાનો કિંગ સાઇઝનો બેડ અરેન્જ કરેલો છે સૌથી મોટો બેડ અહીંયા અરેન્જ કરી શકો છો પ્લસ એ તમારું સ્ટડી ટેબલ આવી જશે પ્લસ તમે ઉપરની જોઈ શકો છો કે કેવી રીતનું સરસ મજાનું ઇન્ટિરિયર કરેલું છે અહીંયા આટલી બધી સ્પેસ તમને યુટિલાઇઝ કરવા મળશે ફર્નિચર સાથે ફર્નિચર કરવાનો કોન્સેપ્ટ રીઝન શું કે તમે ખબર પડે કે તમને પ્રોપર જગ્યા કેટલી મળી રહેશે સામે તમારું ટીવી આવી જશે પ્લસ જે બાથરૂમ છે એ બાથરૂમની સાઇઝ બહુ મોટી છે જ્યાં તમે કપડાં પણ રાખી શકો છો એટલે અહીંયા નાનું એવું સ્ટોર અને બાથરૂમમાં સ્ટોર એટલે કપડાં માટેની જગ્યા પ્રોપર થઈ જશે હવે આપણે વાત કરીએ બીજા બેડની અમારું સેવું થાકી ગયું છે અને સુવે છે બિચારો હું ફટાફટ પતાવી દઈએ બેડ બતાવું તમને તો આ જે ઇન્ટિરિયર કરેલું છે એ બહુ ખરેખર જોરદાર કરેલું છે મને ખ્યાલ જ ના આવે કે અહીંયા પણ એક બેડ આપવામાં આવેલો છે યસ સો તમે જોઈ શકો છો કે બેડ એટલો સરસ મજાનો કરેલો છે બહુ મસ્ત કરેલો છે યાર અહીં તમારો સ્ટડી ટીવી વિચ અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા તમારું આવી જશે વોટ્રોપ અહીંયા સરસ મજાની વિન્ડો આપેલી છે તમે જોઈ શકો છો કે હવા ઉજસ માટે વિન્ડો પરફેક્ટ આપવામાં આવેલી છે તો આ છે સેકન્ડ બેડરૂમ આ છે તમારો સૌથી નાનો બેડરૂમ યસ આ થ્રી બી નો સૌથી નાનો પણ મને લાગે છે સૌથી મોટો સ્પેસ બહુ છે ને અમારું સીવું છે તમારા માટે કેટલી મહેનત કરે છે અમારું સીવું વાત કરી લીધી આપણે બે બેડની યાર અમે જનરલી થતું એવું છે કે જ્યારે ચિલ્ડ્રનની વાત કરીએ ત્યારે ચિલ્ડ્રુમનું નાનો હોય પણ આ બહુ મોટું છે મને બહુ ગમ્યું આ કોન્સેપ્ટ ખરેખર જોઈએ તો સેકન્ડ બેડરૂમમાં આવ્યો અને મને આ ટાઈપના બેડરૂમ જોઈએ છે કેમ તમે જે આ પેસેજ જોયો ને એ પેસેજમાં તમારું બાથરૂમ આવી જશે ને અહીંયા પણ તમે એવું નાનું એવું સ્ટોર કરી શકો છો અહીંયા મિરર લગાવેલો છે યસ અને બેડમાં આવતા જ મારું સીવું સૂઈ ગયું છે સો અહીંયા તમે જોઈ શકો છો કે કિંગ ક્વીન સાઇઝનો તમે ઇઝીલી બેડ અરેન્જ કરી શકો છો અહીંયા સરસ મજાનું ફર્નિચર કરવામાં આવેલું છે એ તમે ખાસ વાત જોઈ તમે જેટલા પણ બેડ જોયા ને ત્રણેય બેડ એ ત્રણેય બેડની વિન્ડો સેમ છે અને જે એરિયામાં તમે મા માની લો કે જે તમે લેઆઉટ પ્લાન કરો છો અને એ સાઈડનો રોડ વ્યૂ મળી ગયું તો ખરેખર બહુ મસ્ત રહેશે અને હવા ઉજાસ ફર્સ્ટ ક્લાસ રહેશે ઓકે સો આ હતો બેડ અને અહીંયા તમારો ફર્નિચર આવી જશે બાથરૂમની સ્પેસ ખરેખર સારી આપવામાં આવેલી છે સ્ટડી ટેબલ બધું જ તમે ઇઝીલી અરેન્જ કરી શકો છો માધવ સ્કાય વ્યૂમાં સો મિત્રો માધવ સ્કાય વ્યૂનું સેમ્પલ હાઉસ કેવું લાગ્યું મને જણાવો જે પ્રમાણે મેં તમને ડિટેલ પણ આપી દીધી કેવું છે થ્રી બી એચકેનું સેમ્પલ હાઉસ છે વિથ અમારી શિવુની મહેનત કમેન્ટ બોક્સમાં જરૂર બતાવો કે તમને કેવું લાગ્યું અમને ફોન કરો સેવન ફાઇવ સેવન ફાઇવ ઝીરો એટ વન ટ્રીપલ ઝીરો યા તમારી વેબસાઈટ પર જઈ શકો છો ડબલ્યુ ડોટ પ્રોપર્ટી પાંડા ડોટ કોમ અને લાઇક અને શેર અને સબ્સ્ક્રાઇબ કર કરો શિવ કહી દો તો શિવ અમારું સુઈ જશે હા જો શિવ હે નીંદ અભી ઓ સો જાયગા બાય બાય